નવસારીમાં છેલ્લા થોડા દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ જળાશયો છલકાયા. જોકે પૂર્ણા નદીમાં પૂર આવતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, લોકોના ઘર દુકાનોમાં પાણી ભરાયા છે, જેથી પૂરની સ્થિતિને લઈને નાણામંત્રી કનુ દેસાઈ નવસારીની મુલાકાતે આવ્યા હતા. અધિકારીઓ સાથે બેઠક કરી નાણામંત્રીએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, પૂરગ્રસ્ત વિસ્તારની સમીક્ષા કરી હતી, સાથે જ નુકસાનીનો સર્વે કર્યા બાદ વળતર ચૂકવવા માટે બાહેધરી પણ આપી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જ્યારે વરસાદની મહેર થઈ છે ત્યારે આમ જોઈએ તો નવસારીમાં આ વર્ષે નવસારી શહેરમાં વરસાદ ઓછો છે, પરંતુ પૂર્ણા નદીના જે ઉપરવાસમાં વધુ વરસાદના લીધે થોડી પૂર જેવી પરિસ્થિતિ સર્જાય, પરંતુ પદાધિકારીઓ અધિકારીઓની મિટિંગમાં ચોક્કસ રીતે જણાવવામાં આવ્યું કે આ વખતે પરિસ્થિતિ પર નિયંત્રણ કરવાની કામગીરી બંને પક્ષોએ સુંદર રીતે કરી છે. લગભગ 3,200 લોકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, 2,000 શહેરમાંથી અને 1,200 લોકોને ગ્રામ્યમાંથી કરવામાં આવ્યા છે, અને કેસ ડોલ પણ ચૂકવી દેવામાં આવી છે, અને બીજું કંઈ પણ નુકસાની હશે એનો સર્વે કરવામાં આવશે, અને સાથે સાથે ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન થાય એના માટેના આયોજનો નક્કી કરવામાં આવ્યા કે નદીને પાળા બનાવીને થોડું સંરક્ષણ કરી શકાય, ડ્રેજિંગ કરી શકાય, અને શહેરમાંથી જે ખાડી પસાર થાય છે એને લાઇનિંગ કરાવીને ભવિષ્યમાં વધુ પાણીનો ભરાવો ન થાય એ રીતનું આયોજન કરવામાં આવ્યું.